ચપોરા ફોર્ટ ગોવા. મિત્રો, આ ફોર્ટ ઉપર જવા માટે ચડવામાં કમ્ફર્ટેબલ રહે એવા એપ્રોક્સ 100 સ્ટેપ્સ આવેલા છે. મિત્રો, ફોર્ટની બહારથી આપણને આવો નજારો જોવા મળે છે. અહીંયા આવતા ઠંડા પવનો જાણે આપણે 100 સ્ટેપ્સ ચડ્યાની થકાન દૂર કરાવી નાખતા હોય તેમ રિલેક્સ અનુભવ કરાવે છે. ફોર્ટમાં સિક્યોરિટી પોઈન્ટ્સ પણ છે. તો ચાલો મિત્રો, હવે આપણે ચપોરા ફોર્ટની અંદર એન્ટર થઈશું. અંદર એન્ટર થતાની સાથે આપણને આવો કંઈક નજારો જોવા મળે છે. ચપોરા ફોર્ટની એન્ટ્રી ટિકિટ નિઃશુલ્ક છે, મીન્સ કંઈ જ લેવામાં આવતી નથી. ચપોરા ફોર્ટનો ટાઈમ સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી છે. દરેકને જોવાની ઈચ્છા થાય તેવો આ નજારો આપણને ફોર્ટની અંદર એન્ટર થયા પછી જોવા મળે છે. ફોર્ટમાં એક બાજુ વર્ષો જૂની દિવાલ અને બીજી તરફ ખુલ્લું મેદાન જોવા મળે છે. ગોવામાં જે કોઈ પણ ફરવા માટે આવે છે તે આ જગ્યાની અવશ્ય મુલાકાત લે છે, અને તેનું કારણ છે કે અહીંયા બોલિવૂડ મૂવીનું શૂટિંગ થયું હતું અને એ મૂવીનું નામ છે દિલ ચાહતા હૈ. તમે સામે જે પબ્લિક જોઈ રહ્યા છો તે હાઈલાઇટ જગ્યા છે. અહીંયા 2 હાઈલાઇટ્સ પોઈન્ટ્સ છે ફોટોગ્રાફી માટે. એક છે દિલ ચાહતા હૈ પોઈન્ટ, એન્ડ સેકન્ડ છે જે અત્યારે તમે ને હું બતાવી રહ્યો છું. અહીંયાથી બેકગ્રાઉન્ડમાં આપણને જોવા મળે છે એક સુંદર મજાનો દરિયાઈ લોકેશન અને હરિયાળી. તો મિત્રો, આવી જગ્યાએ ફોટોસ ક્લિક કરવાનું કોને ના ગમે, અને આ લોકેશન જોવાનું પણ કોને ના ગમે. અને હા મિત્રો, આ જગ્યાએ તમે જાઓ ત્યારે ડ્રિંકિંગ વોટર અવશ્ય લઈને જજો, કારણ કે ઉપર કાંઈ જ મળતું નથી. આ જગ્યાએ આવીને તમે ફોટો તો ક્લિક કરશો જ, એટલા માટે જ કહું છું કે આટલી જોરદાર જગ્યાએ આવીને ફોટો ક્લિક કર્યા પછી એ ફોટો કેવો આવ્યો છે તે ચેક તો કરવો જ પડે, કારણ કે આ છે દિલ ચાહતા હૈ પોઈન્ટની મેમરી. મિત્રો, આપણી ચેનલ પર ગોવા ટુરિસ્ટ પ્લેસીસના બીજા પણ વિડીયો છે, જે તમને એન્ડ સ્ક્રીનમાં દેખાશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ. અને હા મિત્રો, હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરજો. અને હા, તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી કમેન્ટ કરજો, અને આ વિડીયોને બને તેટલો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સર્કલમાં અને શેર કરજો. થેન્ક યુ.